અને હવે વાત કરીએ શાળાઓ ખોલવાની. છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે સરકાર 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકે છે, પરંતુ બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે સપ્તાહમાં 6 દિવસના બદલે 4 દિવસ જ શિક્ષણ કાર્ય થાય એ પ્રકારની વિચારણા છે, જેના કારણે શૈક્ષણિક સત્રના દિવસોમાં વધારો કરવામાં આવી શકે છે. તો 1 ડિસેમ્બરથી શાળા ખુલી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે સપ્તાહમાં 6 દિવસના બદલે માત્ર 4 દિવસ જ બાળકોને વર્ગખંડમાં બોલાવવામાં આવશે તેવી શક્યતા લાગી રહી છે, જેથી બાળકોમાં સંક્રમણ ન ફેલાય. માર્ચ 2020થી ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ બંધ છે અને હવે તૈયારીઓ કરવામાં આવી રહી છે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની. અને હવે વાત કરીએ ભાજપના સ્નેહ મિલનની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજશે. આ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યના 16 શહેર અને જિલ્લાની મુલાકાત લેશે. આજે તેઓ કચ્છની મુલાકાતે જશે. 11 નવેમ્બરે તાપી અને નર્મદા, 12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણા, 13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર, 14 નવેમ્બરે તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં રહેશે. 15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે. તો 16 નવેમ્બરે પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં સંમેલન યોજાશે. મતલબ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. સ્નેહ મિલન સંમેલન અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને પ્રજા વચ્ચે તેઓ લઈ જશે. કદી શરૂ થતા આ સ્નેહ મિલન કાર્યક્રમો 22 તારીખ સુધી એ ચાલવાના છે. વચ્ચે 17મી તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કાર્યકારીણીની બેઠક પણ થવાની છે અને કુલ મળીને દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ જે છે, નવા વિચારો, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવી ઉર્જા નવા વર્ષમાં કાર્યકર્તાઓને ભરવા માટે થઈને આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 18-23 નવેમ્બર દરમિયાન સરકાર તરફથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસ યાત્રા અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બુધવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓને જિલ્લા અને રૂટની ફાળવણી કરવામાં આવશે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને વિકાસ યાત્રા યોજવામાં આવશે. સરકારના વિકાસને લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. 3 દિવસ ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા યોજાશે. હિન્દી ભાષી લોકોના પવિત્ર પર્વ છઠ પૂજાની ઉજવણીમાં આજે પ્રથમ અર્ઘ્ય અપાશે. અમદાવાદમાં છઠ પૂજાની ઉજવણી માટે ઇન્દિરા બ્રિજના ઘાટ પર ખાસ તૈયારી કરાઈ છે, જ્યાં છઠ પૂજાની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રદીપ પરમાર હાજર રહેશે. 4 દિવસ ચાલતા આ પર્વમાં આજે 3જા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને વ્રત કરનારી સ્ત્રીઓ અર્ઘ્ય આપશે, જે બાદ 6ઠી મૈયાની પૂજા કરશે અને પૂજા કર્યા બાદ ઉગતા સૂર્ય સુધી સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરશે. 36 કલાકના ઉપવાસ બાદ સવારે સ્ત્રીઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપશે. છઠ પૂજાની વિધિની વાત કરીએ તો કાર્તક શુક્લ ષષ્ઠીના દિવસે ઘરમાં પવિત્રતા સાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવાય છે, જેમાં ઠેકુઆ ખાસ કરીને પ્રસિદ્ધ છે. સૂર્યાસ્ત પહેલા તમામ સ્વાદિષ્ટ વસ્તુઓને વાંસની ટોપલીઓમાં ભરીને નજીકના એક ઘાટ પર લઈ જવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે છઠ પૂજામાં નવા પાકનો પ્રથમ પ્રસાદ ચઢાવવામાં આવે છે, તેથી શેરડીનું ફળ પ્રસાદ તરીકે ચઢાવાય છે. 4-5 શેરડીઓ ઊભી કરીને ઘાટ બાંધવામાં આવે છે અને તેની નીચે દીવા પ્રગટાવવામાં આવે છે. વ્રત કરનાર તમામ સ્ત્રી પુરુષો પાણીમાં સ્નાન કરે છે અને આ ડાળીઓ પોતાના હાથમાં લઈને દેવી ષષ્ઠી અને ભગવાન સૂર્યને અર્પણ કરે છે. સૂર્યાસ્ત પછી બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે. બીજા દિવસે એટલે કે કાર્તક શુક્લ સપ્તમીએ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં, પછી વ્યંજનો, નાળિયેર અને ફળોને શાખાઓમાં મૂક્યા પછી બધા ભક્તો નદીના કિનારે ભેગા થાય છે અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. આ પછી છઠ વ્રતની કથા સાંભળવામાં આવે છે અને કથા બાદ પ્રસાદ લઈને તેઓ પારણા કરે છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના આંકડા